ભાઈ આવે ને એટલે મારે કહી દેવું છે, ઘરના કામ મારથી નહીં થાય, હું ઓફિસના કામ કરું છું ને બરાબર છે. આપણાથી પેન પકડી શકાય પણ આ સાવની નહીં, ખબર નથી પડતી કે આ કોમ્પ્યુટરની સ્વિચ દબાવતા દબાવતા ક્યારે આ ઘરની સ્વિચ દબાઈ ગઈ. હા સાચી વાત છે, આ સમજ નથી પડતી કે પગ છે કે હથોડો. મીરાને મેં ક્યારે આવી ગયા છે, મીરાને મેં ક્યારે આવી નહોતી ધારી. આ સાવ ખરાબ એક નંબરની કેવી સ્ત્રી કેવી, અને જેનામાં દયા ભાવના કઈ નથી. સ્ત્રી નહીં જલ્લાદ છે, જલ્લાદ જલ્લાદ એ સારા કહેવાય. આ એક ગાય મારી તો નાખે, આ તો મારતાય નથી, જીવાડતાય નથી, આત્મા ભરપૂર હપડી ગયા છે. આ જો આવો આજ થઈ ગયો સોજીને, કોને કહ્યું હશે, શરીરનો સાંધે સાંધો જકડાઈ ગયો છે, બહુ દુખે છે. હવે તો આ ડોક્ટર મળશે અહીંયા? હમણાં ટોયલેટ ગયો હતો ને તો ટોયલેટ નું પાણી વધ્યું છે, એમાં શાક બનાવી નાખીએ આપણે નહીં ખાઈએ. કોણ ટોયલેટ ના પાણી માં શાક બનાવવાની વાત કરતું તું? હા મોટા ભાઈ તું અચાનક પાણી આવતું બંધ થઈ ગયું મીરા, અને રસોઈ બનાવવાની તૈયારી જ કરવા માંગતા હતા પણ ન બનાવી શક્યા. મને થોડીક તકલીફ જેવું છે, મને પેટમાં માથું દુખે છે. હાથ સોચી ગયા છે, આ બધા કામ ક્યારે જિંદગીમાં કર્યા નથી મેં, અને મને ખબર પણ નહોતી કે તું આ બધા કામ મારી પાસે કરાવીશ, મારા ભાઈ પાસે કરાવીશ. આ બધા કામ નહીં કરીએ, ઓફિસ ના કામ કરશું, તમે કહેશો એટલા ઓવર ટાઈમ કરશું. તમે લોકો આ કોન્ટ્રાક્ટ ને તોડો છો તો તમારે બંને અમને 21 લાખ રૂપિયા દેવાના રહેશે. જયારે પણ ઊંચેથી અવાજ કરીને વાત કરવામાં આવે તો 10,000 રૂપિયા ફાઈન. હું તો ધીમે ધીમે વાત કરીશ મારી રાણી. હું શું કહું છું, હું શું કહું, મારાથી નથી થતું, મારાથી નહીં થાય. જો નાટક સાંભળવાનો અને જોવાનો કોઈ શોખ નથી અમને. નાટક નથી, સાચું છે. અમે તો વિચાર્યું હતું કે આજે તમને લોકોને બહાર ડિનર માટે લઈ જઈએ, પણ તમે લોકો એને લાયક જ નથી. આ ટોયલેટ ના પાણી થી મેડમ પતિ તરીકે જરાક તો અમારી કદર કરો. તમને આટલા બધા બંગલામાં રહેવા દઈએ છીએ, પહેરવા માટે કપડા આપીએ છીએ, ખાવા માટે અનાજ આપીએ છીએ, બીજું શું જોઈએ છે? અને હા,
પાર્ટીમાં લઈ જઈએ ત્યારે પતિ તરીકે આ તમને દેખાડીએ છીએ ને બધાને. અરે ત્યારે બધાને થોડી ખબર હોય છે કે અમારા પર શું વીતતી હોય છે. હા ભાભી, તો જતા રહો ને, પીવા માટે પાણી, ખાવા માટે. જતા રહો, કહ્યું છે ને તમને, રૂલ નંબર 21. અરે યાર, જીવવા માટે જિંદગી પણ જરૂરી હોય છે, ઈ તો મળતી નથી અમને. એ આપી દો ને ભાજી. જલદામીની કોળી સાથે બહેસ કરે છે. એક વાત તો કહેતા ભૂલી જ ગઈ. શું? અમે બંને બહાર જમીને આવ્યા છીએ, ટોયલેટના પાણીમાં રસોઈ બનાવો ને તો ખાઈ લેજો. તો બહારથી અમારું ના લાવ્યા? કેમ લાવીએ? અમને ખબર હતી ને કે આ ટોયલેટના પાણીથી રસોઈ બનવાની છે, તો એ તમે ખાઓ તો ખબર તો પડે ને કે ટેસ્ટ કેવો આવે છે. જુઓ, જમીને ફટાફટ જમવા આવજે, પગ દુખે છે મારા. હા ખાસ ધક્કો મને તો થઈ છે કે સમજાવો. હું શું સમજાવું? હવે ઊંચા અવાજે નહીં બોલતો. 10,000 રૂપિયા જો ટોયલેટના પાણીનું શું કરશું? બાર માંગ્યો, મને કંઈ સૂચતું નથી, પણ એટલી ખબર પડે છે કે આ લોકોને કંઈ સબક શીખવાડવો પડશે. એવી રીતના શીખવાડશું, કંઈ પણ કરીએ એટલે નવો નિયમ. ગમે ત્યાં નિયમ, નિયમ બને શું કામ? તોડવા માટે. તોડવા તો ચાલ. હા તમારી બહુ યાદ આવતી હતી. અમે જ જતા હતા, પણ તમારો ફોન આવ્યો ને એટલે મેં કીધું કે ભાઈ મીરા તું આજે જઈ આવ, અને દામિની ને કીધું કે તું જઈ આવ, એટલે એ બંને ગયા છે ને આજે અમે બંને ઘરે રહ્યા. અરે ઘરે ઓર્ડર કરીએ એટલે કામ થઈ જાય. આ ખોટો ફોન કર્યો ને મેં. ફોન વગર આવી વાત તો મને રોજ આવી જાત જોવાની હો કે બે બોવા હાય તમારા બેના પગ દાબતી હશે રા. તમે એમ કહેતા હશો કે મારું માથું દુખે છે, માથામાં હેર ઓઇલ કરીને માલિશ કરતી હતી હશે. એટલું જ નહીં મમ્મી, અમે કહીએ ને ચૂપ તો મોઢા ઉપર આંગળી રાખીને બેસે પણ કરા, જેમ કહીએ એમ કરે. હા હા, દેવાંગે તો કઈક અલગ જ જાદુ કરી નાખ્યો છે. એની ઘરવાળી તો એની વાત બહુ માને, આમ ખાલી આંખ હામું આમ ઈશારો કરે ને તેની ઘરવાળી દોડવા મળે, ખબર નહીં ક્યાં. હે ભગવાન, આ જેવી બહુ માંગી તેને એવી જ મળે છે. મારા દીકરા ખુશ છે ને બહુ, નાચ પાડી દી. અતિશય ખુશ છીએ મમ્મી, ચિંતા ના કરો અમારી. એટલા ખુશ, એટલા ખુશ કે તમે સપને નહીં વિચાર્યું હોય એટલા ખુશ છીએ. અને એમાં પણ અમારા ભાભી મારા મોટા ભાઈને એટલા સાચવે, એટલા સાચવે, એટલા સાચવે કે જ્યારે જ્યારે રસોઈ બનાવવાની હોય ત્યારે પૂછે કે જમવા સાથે પાણી લેશો કે નહીં. હે ને, તમારે બંને તો પણ આટલા મોટા ઘરના તમે જમાઈ બૈના છો, તો રસોઈ તો ઓછી કરવાની હોય ને કે વોમને બહાર જમતા હશો ને વધારે તમે ચાલે. ના 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 ના, મોટા ભાઈ ભાભીને કહી દે એટલે ભાભી ઘરમાં જેટલી પણ રસોઈ જે કંઈ પણ બનાવવાનું હોય, જે મોટા ભાઈની ઈચ્છા હોય બધું ફટકે ફટાક બનાવી નાખે. એ બધું છોડો ને હું શું કહું છું. હા બોલ ને બેટા. આ તમે અચાનક કેમ આજે આ બાજુ પધરામણી કરી, કઈ ખબર ના પડી? એટલે મારે મારા દીકરા પાસે આવવાનું નહીં. ના ના, મને તમારા બેની બહુ યાદ આવતી હતી. એટલે આવવાનું એમાં શું થઈ ગયું? પણ તમે ખાલી હમણાં જતા રહેશો ને? ના રે ના, થોડા દિવસ રોકાવ. જો કે આ લોકો વાતો તો નહીં કરે, પણ છતાંય આપણે તો નાક શરમ જેવું હોય કે નહીં. તમે તો સાંભળ્યું છે ને, હા પેલું કે દીકરીના ઘરનું પાણી ના પીવાય, દીકરાના ઘરનું પાણી ના પીવાય. હા પણ આપણી માટે એ લાગુ પડે ને. સીધી વાત છે, તમે અમને એકવાર ઘરેથી વિદાય આપી દીધી પછી
હવે આ ઘરમાં તમે ખાલી મહેમાન બનીને આવી શકો, એનાથી વધારે કઈ નહીં. પણ દીકરા, આ મારા ઘરમાં દેવી દઈ આપી હોય ને તો મહેમાન બનીને આવી શકું, પણ મેં તો આને આ જ ઘરમાં દેવી દઈ આપી એટલે મને આ બધું લાગુ ન પડે ને. એ બધું સરખું જ કહેવાય મમ્મી, તમે સમજતા કેમ નથી? તોય હા બરોબર છે, હા તમારા દીકરા તો હવે તમારી વહુઓના થઈ ગયા ને, પછી આટલો બધો મોહ ન રખાય મમ્મી. કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. છીએ ને મમ્મી, અમે લોકો જીએ, પણ જો તમે આવું ના કરો, આ પેલા લોકો આવશે ને તો ખરાબ લાગશે, ખબર પડી જશે એ લોકોને. એટલે એને તો ખુશી થશે દીકા, એને એમ થશે કે મારી સાસુ રોકાવા આવી છે. મારા રોકાવા આવ્યા છો એવું ન કરાય મમ્મી, તમે સમજતા નથી. અમારે કેટલા કામ હોય ઓફિસના, અમે ઘરે જ નથી રહેતા. આજે તો તમે આવવાના હતા એટલા માટે બંને ઘરે રહ્યા, બાકી તો અમે કોઈ દિવસ ઘરે જ નથી હોતા. ક્યારેક આ બેંગ્લોર જતો હોય છે, બહાર જતો હોય છે, અને ખબર જ નથી પડતી. બંને ભાઈ અલગ અલગ પ્લેનમાં ઉડતા હોઈએ છે. અરે આવું વેલું કહેવાય ને કે તમે પ્લેનમાં ઉડો છો તો હું તો છે ને વેલી આવી જા, કેમ કે મારી બે વહુનું ધ્યાન કોણ રાખે? ઈ બે ઓફિસ રહી જાય, તમે બે આમ તમારા દીકરાનો પ્લાન કામયાબ થઈ ગયો છે. અમે લોકો તમે આટલા દિવસે મને ફોન કેમ ન કર્યો, કઈ મને વાત જાણવા? જલસા કરતા હતા, જલસા કરવામાં ને કરવામાં ભૂલી ગયા કે તમને ફોન પણ કરવાનો છે. આટલા કચરા પોતા વાસણ બધું, ખરું કચરા પોતા વાસણ બધું કામ આ લોકો કરાવતા હતા આપણે એમની પાસેથી. બસ મને આ જ આશા હતી કે જે તમે નિયમોમાં સાઇન કરી છે ને એના વિરુદ્ધ જ તમે બધું કરશો કામ કર. મને બધી જ ખબર હતી મારા દીકરાઓની. નિયમ તો અમે એ જ દિવસે ફૂડું વાળીને ફેંકી દીધા. મમ્મી, હા અમે જલ્દી છે ને આ બધી મિલકત અમારા નામ પર કરી લેશું અને પછી ઘરે પાછા આવી જશું. તો તમે અત્યારે ચૂપચાપ ઘરે જાઓ, પાછા આપણે નેક્સ્ટ મીટિંગ આપણા ઘરે કરીશું. છા છા સારું, આ ઓરી રૂમ ક્યાં છે જાઓ ને. હા મમ્મી, રૂમમાં શું કામ છે? ઘરે જાઓ, ઘરે ઘરે છે ને દીકરા. ઓ મમ્મી જાઓ ને, હવે આપણે તમારા ડેડી કોઈની વાત નથી માનવાની. હું છે ને ઓરી રૂમ ગોતીને હું ને આરામ કરું છું. મેં ક્યારે સપનામાં નતું વિચાર્યું કે મારા દીકરાઓ આવડા મોટા બંગલામાં રહે અને એની માં અહીંયા રાજ કરશે. વાહ દીકરાઓ, તમને ભગવાન 100 વર્ષ ના કરે. અરે વાહ, આવા તો અમારી સોસાયટીમાં ક્યાંય નથી જાડવા. આવા જાડવા અમીરોના ઘરમાં જ દેખાયો. પાંદડા તો જુઓ. એક્સક્યુઝ મી. અરે મારો ઓ બટ્ટા, ઓ બટ્ટા, ઓ વરસ ના કરે ભગવાન તમને. હા આંટી, હા તમે અહીંયા શું કરો છો? કેશો કરો વાત. હવે મારા ઘરમાં હું ના આવું તો કોણ આવે? મારા દીકરાઓ અહીંયા છે, એની માં તો અહીંયા જોઈને આ તો મેં ફોન કરીને આવી કે બેટા હું આવું છું, એ તો અચાનક કઈ આવું. મને ખોટું સંભળાણું? આંટી શું બોલ્યા? આંટી નહીં બેટા, મમ્મી. બુઢિયા શું બોલી? મારું ઘર. એક્સક્યુઝ મી, જેનું ઘર ક્યાંથી થઈ ગયું છે જરા કહેશો? આમ જુઓ, મારા દીકરાઓએ કીધું છે કે આ મિલકત બધી અમારા નામે થઈ ગઈ છે, તો પછી એ ઘર કોનું કહેવાય? અમારું જ કહેવાય ને. અરે વાહ, તમારા દીકરાઓ પણ જાગતી આંખે સપના જોતા લાગે છે. તમારા દીકરાએ બીજું શું શું કીધું? મારા દીકરાએ એવું કીધું છે કે મમ્મી આ તમારી બંને વહુ એટલી સારી છે ને કે મારા પગ દબાવે છે અને બધી રસોઈ જાતે કરે છે, અને અમે એવા લીલા લેર કરી છે ને તો મને એમ થયું કે હું કેમ લીલા લેર ન કરું. કરાવીએ ને, તમે આવ્યા છો તો અમારી ફરજ બને. તમને પણ લીલા લેર કરાવીએ. હા પૂરતી વાત કરાવ્યો. આમ અડવાની નો ટચિંગ ટચિંગ. સસુમા શું પાવર છે તમારો? યસ હા યસ ને, આવડી મોટી મિલકત ના મારા દીકરાઓ છે.
શેઠિયાઓ, તો પછી હું આમ જો ઓર્ડર કરું ને કે બધું જ કામ થઈ જાય. આમ સાંભળો, આ બધું કચરું છે ને મને કાલ સવારે દેખાવું ના જોઈએ. અત્યારે જ કચરું કાઢી નાખીશું અમે. અત્યારે કાઢો કાઢો, લાવો બે હાથ ધરો. હું શું કામ? આ પ્રોપર્ટી જોઈ છે ને, ધરો તો ખરા. પ્રોપર્ટી તો ઓલરેડી આવી ગઈ છે, મારે કઈ જરૂર નથી. મારા દીકરા મને એસ કરાવે છે ને, બસ હું જલસા કરવા માંગુ છું. અને સાંભળો મોટી બહુ, આ પેલું જાડવામાં સુકાઈ ગયા છે ને જાડવા, એમાં પાણી નાખી દેજે સવારે, અને ફળિયું છે ને બધું વાળી નાખજો બંને થઈને. હા, આપણે ખબર છે ફાઇલ બનાવી હતી, રૂલ્સ, રૂલ નંબર 22 કે જો અમારા ઘરવાળાના, અમારા હસબન્ડના મમ્મી આવીને અમારી પર કોઈ પણ જાતનો પાવર કરશે ને તો સીધી જેલ થશે. પહેલી વાર તો તમને અહીંયા બોલાવ્યા જ કોણે? તમને આવવાનું કોણે કહ્યું? તમને ના પાડી હતી ને કે તમારી અહીંયા નો એન્ટ્રી છે. ઓહ, સાવણી દૂર, અને સાસુ છું ને તો વહુ તરીકે વાત. શટ અપ. સેની સાસુ ને કોની સાસુ? આ તારા દીકરાએ જે તને પટ્ટી ચડાવી છે ને, હવે એ ખોટી છે. એટલે અમે અમે એને પગ દબાવી એમ? આ તારા દીકરા છે ને, એ અમારું કામ કરે છે, અમને માથું દબાવી આપે છે, અમારો પગ દબાવે છે, અને અમારું ત્રણ માળનું જે ઘર છે ને એની બધી જ સાફ સફાઈ, રસોઈ બનાવું, આ બધું જ તારા દીકરા કરે છે. અને હવેથી તું પણ કરીશ. બહુ શોખ છે ને માલકીન બનવાનો, તો બન માલકીન. અને માલકીને તો વધારે કામ કરવું જોઈએ. હા તો ઠીક છે, આજ પછી તું પણ અહીંયા રહે છે, અને આ ઘરના બધા જ કામમાં તું પણ હેલ્પ કરીશ. નીચે કચરું દેખાય છે ને, તો ચલો ડેબો નમાવો અને મળો કામ કરવા. અને સાંભળ, અમે જ્યારે રૂલ્સ સાઇન કરાવ્યા ને ત્યારે તારા માટે સ્પેશિયલ રૂલ્સ લખાવ્યા હતા કે જો તે આ ઘરમાં આવીને કંઈ આનાકાની કરીને તો તારા પર પણ ખોટો કેસ કરી દઈશું, માનહાનીનો કેસ. હા, તમે બંને શું વિચારો છો અમારા માટે? એ જ કે તમે અમારા ગુલામ છો. સીધી એવી વાત છે, સસ્તા ભાવમાં અમને ત્રણ ગુલામ મળ્યા છે, જે કહેવા માટે તો અમારા પતિ અને સાસુ છે, પણ ખરેખરમાં અમારા નોકરથી વધારે કંઈ જ નહીં. અરે તમે લોકો શું કરો છો આ બધું? આ ચુલમ કહેવાય, એક જાતનો ગુનો કહેવાય. ઓ બુઢિયા ચૂપ, હા બહુ બોલી લીધું. આ તમે લોકોએ જે કર્યું છે ને એના કરતાં તો અમે જે કરીએ છીએ ને એ ઘણું સારું કરીએ છીએ. બાકી તમારા લોકો સાથે શું કરવું જોઈએ ને એમને બહુ સારી રીતે ખબર છે, પણ અમે છે ને હજુ અમારી ઉપર ઉતર્યા નથી. ચાલ હવે વધારે પડતી હોશિયારીઓ કર્યા વગર નહીં કામ કર. આ ઉંમર થઈ ગઈ છે ને, એક પગ કબરમાં અને એક ઘરમાં, છતાં પણ માલકીન બનવું છે, માલકીન વાળી. ચાલ કામ કર. ને માલકીન એમ નામ નથી બનાતું. હા, અમીર વહુ લાવીએ ને તો માલકીન ના બની જવાય. એના માટે છે ને પોતાના દીકરામાં અને તારામાં તેવડ હોવી જોઈએ, કમાવાની, આગળ વધવાની, જે તમારા ત્રણ માંથી એકમાં નથી. હવે આ સામણી તમારા ઘરમાં મારે કચરો કાઢવાનો કેમ? ખાવા નથી જોતું, ભૂખ નથી લાગતી. ચાલ હવે અવાજ કર્યા વગર અને છોડ, કચરા પછી વાળજે, પહેલા જમવાનું બનાવ, ભૂખ લાગી છે. અરે એડિયટ, આ બંને દીકરાઓ તો મને કંઈક બીજું કહેતા હતા ને, આ બંને તો કંઈક અલગ કહે છે. એની સાથે વાત કરવી પડશે.